હેલો ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેરી ગુડ મોર્નિંગ. કેમેસ્ટ્રીમાં આપનું સ્વાગત છે. ખાસ કરીને ધોરણ 11 ચેપ્ટર પહેલું, આજનો લેક્ચર કેટલામો? આઈ થિંક 5મો લેક્ચર, રાઈટ? આજે આપણે ભણવાનું છે એસઆઈ પદ્ધતિમાં વપરાતા પૂર્વક, પ્રિફિક્સ, રાઈટ? આગલા લેક્ચરમાં આપણે કહી રહ્યું શું તો કે ભાઈ એસઆઈ પદ્ધતિ છે એમાં કઈ કઈ મૂળભૂત ભૌતિક રાશિઓ છે, મૂળભૂત એકમો કયા છે, એમાંથી મેળવેલા એકમો કયા એટલે કે સાધિત એકમો કયા છે, કિલોગ્રામ એટલે શું, મીટર એટલે શું, એની બધી સરસ ડેફિનેશન આપી છે. આજે હવે આપણે એમાં આગળ ચાલવું છે કે એસઆઈ પદ્ધતિમાં ક્યાં ક્યાં પૂર્વગ વપરાય છે. પૂર્વગ એટલે નામની આગળ લાગે એ, અને પ્રત્યય એટલે નામની પાછળ લાગે એ. પૂર્વગ એટલે નામની આગળ લાગે એને ઇંગ્લિશમાં પ્રિફિક્સ કહેવાય, પ્રત્યય એટલે નામની પાછળ લાગે એને ઇંગ્લિશમાં સફિક્સ કહેવાય, રાઈટ? તો આજે આપણે પ્રિફિક્સ અને સફિક્સ ભણવાના છે. હવે ખાસ કરીને જ્યારે આપણને કોઈ એવી વેલ્યુ આપી હોય કે જેની કિંમત ખૂબ મોટી થતી હોય, કિંમત મતલબ વેલ્યુ મોટી હોય એવી કોઈ આંકડો આપ્યો છે, સપોઝ આપણને એવું કીધું હોય કે એકડો ને એની પાછળ 3, 4, 5, 6, 7, 8 મીંડા, તો અવળી મોટી રકમ ઘડીએ ઘડીએ લખીએ એની બદલે એને શું લખાય તો કે 1 × 10⁸ ઘાત. તો ઘાતમાં જે લખવાની પદ્ધતિ છે એ આપણા લખાણને, આપણા અભ્યાસને, ગણતરીઓને વધુ સરળ બનાવે છે. તો આવી અમુક ઘાત માટે અમુક ચોક્કસ પૂર્વક નક્કી કર્યા છે એસઆઈ પદ્ધતિમાં, એ આપણે અહીંયા જોવાના છે, રાઈટ? તો ખાસ કરીને ડસ્ટર કેમ ગયું છોકરો? ઓકે, પેલા માઇનસ ઘાત જોઈએ. અચ્છા, માઇનસ ક્યારે લખી શકાય? જો આવું નથી આવડતું તો આપણે ખાસ જોવું પડશે કે માની લો કે હું એમ કહું કે 0.001 આવી કોઈ સંખ્યા આપી છે, 0.001, તો આમને ઘાતમાં લખવું હોય તો શું લખાય તો કે 1 × તો પોઈન્ટ પછી કેટલા આંકડા આપ્યા છે તો કે 1, 2, 3 પોઈન્ટ પછી જેટલા આંકડા આવી માઇનસ ઘાત એટલે 1 × 10⁻³ ઘાત કહેવાય, રાઈટ? સપોઝ આવ્યું હોત 0.00002, તો 2 છે એટલે 2 × કેટલી થશે તો કે 1, 2, 3, 4, 5, 10⁵ ઘાત. સમજાઈ શકે? ઓકે, એટલે આવી રીતે ઘાતને ફેરવી શકે, અથવા આવું આપ્યું હોય 1/1000 તો એને ઘાત સ્વરૂપે કેમ લખાય તો કે 1 × 10⁻ આ 10 ની કેટલી ઘાત છે તો કે 1, 2, 3 એકડા પાછળ જેટલા મીંડા, સંખ્યા પાછળ જેટલા મીંડા એટલી ઘાત, તો 1, 2, 3 ઘાત એટલે 10³ છેદમાં છે. આને શું લખી શકાય તમે તો કે આમાં આમ લખી શકો 1/10³ છેદમાં છેદ છે એને ઉપર લઈ આવો એટલે ઘાત છે ને એ ઉલટી થઈ જાય, પ્લસ ઘાત હોય તો માઇનસ થઈ જાય, માઇનસ ઘાત હોય તો પ્લસ થઈ જાય, એટલે 1/10³ એમને ઉપર લઈ જાવ એટલે આવશે 10⁻³ ઘાત. બહુ બેઝિક છે પણ છતાંય આપણે એકવાર કરી લઈએ કે જેથી કરીને આગળ ગણતરીમાં તકલીફ ના પડે, રાઈટ? હવે આવા અલગ અલગ જે પૂર્વક છે એ જોતા જઈશું આપણે. લખવું હોય તો લખી લો, ખાલી 2-3 વસ્તુ બહુ કોમન છે, બરાબર? ખાલી ઉદાહરણ માટે અથવા ગણતરી માટે, હમણાં આપણે એવી ગણતરીઓ પછી કરવાના પણ છીએ એટલે વધારે આઈડિયા આવશે, રાઈટ? પેલા પૂર્વક જોઈ લઈએ. સૌથી પહેલા આવ્યું છે 10⁻²૪ ઘાત. 10⁻²૪ ઘાત માટે શબ્દ છે યોક્ટો, યોક્ટો, અને એને વાય સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. 10⁻²૧ ઘાત હોય તો એના માટે છે ઝેપ્ટો, એને ઝેડ સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. 10⁻૧૮ ઘાતને બદલે પૂર્વક વાપરી શકાય એટો, એને સ્મોલ એ સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. 10⁻૧૫ ઘાત માટે તમે પૂર્વક વાપરી શકો ફેમટો, એને સ્મોલ એફ થી દર્શાવવામાં આવે છે. 10⁻૧૨ ઘાત માટે તમે શબ્દ વાપરી શકો પીકો અથવા પાઇકો, એને પી વડે દર્શાવવામાં આવે છે. 10⁻૯ ઘાત માટે નેનો શબ્દ વાપરીએ છીએ, એને સ્મોલ એન વડે દર્શાવાય. 10⁻૬ ઘાત માટે માઇક્રો શબ્દ વપરાય, એને મ્યુ વડે દર્શાવાય. 10⁻૩ ઘાત માટે મિલી શબ્દ વપરાય, એને સ્મોલ એમ થી દર્શાવાય. હવે એવું થોડુંક લાગે હા આવું તો માઇક્રો અને મિલી ને એવા શબ્દો તમે જોઈએ, બસ એ જ છે, થોડી રેન્જ વધારી છે, રાઈટ? 10⁻²૨ ઘાત માટે સેન્ટી શબ્દ વપરાય, એને સ્મોલ સી વડે દર્શાવાય. 10⁻૧ ઘાત માટે ડેસી શબ્દ વપરાય, એને સ્મોલ ડી વડે દર્શાવાય.
એવી જ રીતે 10 ની પ્લસ ઘાત આ બાજુનું જે ટેબલ છે પ્લસ માટે છે 10 ની પ્લસ 1 ઘાત ને ડેકા કહેવાય ડીએ નું સંજ્ઞા થશે 10 ની 2 ઘાત ને હેક્ટો કહેવાય એની સંજ્ઞા એચ થશે 10 ની 3 ઘાત ને કિલો કહેવાય એમની સંજ્ઞા કે થશે કિલો શબ્દ અહીં બ્લોક ને યસ આજ 10 ની 6 ઘાત એને મેગા કહેવાય એને કેપિટલ એમ વડે દર્શાવશું 10 ની 9 ઘાત ને ગીગા કહેવાય એને જી વડે દર્શાવશું કેપિટલ જી 10 ની 12 ઘાત માટે ટેરા શબ્દ વપરાય એને કેપિટલ ટી વડે દર્શાવાય 10 ની 15 ઘાત ને પેટા કહેવાય એને કેપિટલ પી વડે દર્શાવાય 10 ની 18 ઘાત ને એક્ઝા કહેવાય એને કેપિટલ ઈ વડે દર્શાવાય 10 ની 21 ઘાત ને ઝેટા કહેવાય એને ઝેડ વડે દર્શાવાય અને 10 ને 24 ઘાત ને યોટા કહેવાય એને કેપિટલ વાય વડે દર્શાવાય પૂર્વગો માટેનું ટેબલ લખો પણ આમનો જ્યાં ઉપયોગ આવતો હોય ત્યાં એની બદલે કેટલી ઘાત મૂકી શકાય અથવા જે તે ઘાત માટે કેટલા શબ્દો મૂકી શકાય એનો ઉપયોગ આના ટૂંકમાં એપ્લિકેશન આવશે રાઈટ આખું ટેબલ આપણે કઈ પૂછવાના નથી ફાઈન હવે આમનો થોડોક ઉપયોગ કરીએ તો દાખલા તરીકે અહીંયા આપણને કીધું છે કે 1000 ગ્રામ બરાબર ખાલી જગ્યા 1000 ગ્રામ બરાબર ખાલી જગ્યા તો 1000 ગ્રામ બરાબર એને શું લખી શકાય તો કે હું લખી શકું 1×10³ ગ્રામ થયા કારણ કે 1 ની પાછળ 1 2 3 એટલે 10³ અચ્છા હવે મારે પૂર્વક મૂકવો છે તો આ 1 એઝ ઇટ ઇઝ રાખું આ ગ્રામ એઝ ઇટ ઇઝ રાખું હવે 10³ ની બદલે મારે પૂર્વક મૂકવું હોય તો શું મૂકી શકું તો કે 10³ ઘાત 10³ ઘાત માટે શું છે કિલો તો અહીંયા હું શું લખી શકું કિલો એનો મતલબ કે 1000 ગ્રામ બરાબર શું થયું 1 કિલોગ્રામ ખાસ જોજો ખાલી શું કર્યું છે તો કે 10³ ઘાત ની જગ્યાએ કિલો લખ્યું આવી જ રીતે કિલો હોય તેની જગ્યાએ તમે 10³ ઘાત મૂકી શકો બે નહીં રાખવાનું અમુક પાછા મારી જેમ એચપી હોય શું કરે 10³ રાખે 10³ બરાબર કિલો મૂકેલો 10⁶ થઈ જાય કેમેસ્ટ્રીનું ખૂન થઈ જાય પાછું એટલે ખાસ જોજો 10³ હે એની બદલે કિલો મૂકવાનું છે કિલો હશે એની બદલે 10³ મૂકવાનું છે રાઈટ આવું બીજું ઉદાહરણ જોઈએ તો ખબર પડશે ફાઈન શું આપ્યું છે તો કે 10×1⁶ × 1000×1⁶ ગ્રામ બરાબર 1 ખાલી જગ્યાએ ગ્રામ કે સાહેબ આવડી મોટી ગણતરી કેલ્સી લઈ લો ફટાફટ હાથમાં કેલ્સીની જરૂર નથી એમદમ આવડે રાઈટ આવું આવ્યું ત્યારે શું કરો તો કે બધી જ ઘાત જોઈ લેવાની છેલ્લે ઘાતનો સરવાળો બાદ બાકી સાતો કરી નાખવાનું છે છેલ્લે વધે એટલે પૂર્વક મૂકી દેવાનું ફાઈન તો અહીંયા તમે જુઓ તો આ 10 એટલે 10 ની 1 ઘાત થઈ આ 10 ની 2 ઘાત પણ છેદમાં છે અંશમાં જાય તો 10 ની -2 ઘાત આ તો કે 10 નો વર્ગ એટલે કે 10 ની 2 ઘાત 1000 એટલે 10 ની 3 ઘાત 1⁶ એટલે 10⁶ ઘાત ઉપર જાય તો -1 ઘાત ઓકે હવે જેટલું ઉડતું હોય એટલું ઉડાડી દો તો કે 10⁶ અને -1 ગયા 10⁻²² અને +2 ગયા તો ખાલી શું વધ્યું તો કે 10³ ઘાત વધી 10³ ઘાત તો 10³ ઘાત માટે શું છે તો કે કિલો તો કે 1 ગ્રામ સમથી ગ્રામ બરાબર 1 કિલોગ્રામ અથવા એને આપણે 1 કેજી થી દર્શાવીએ રાઈટ ફરીવાર સમજાવું શું કર્યું અહીંયા આ 10 ની કેટલી ઘાત છે તો કે 1 ઘાત છે આ કેટલી છે તો કે છેદમાં માઇનસ છેદમાં 2 ઘાત છે ઉપર જાય તો -2 ઘાત આ તો કે 2 ઘાત આ તો કે 3 ઘાત આ તો કે 10³ ઘાત ઉપર આવે તો -1 ઘાત બસ હવે આમાંથી કરી નાખો 1 ને 2 3 ને 3 6 6 માંથી 3 જાય તો 3 એટલે કે આના બરાબર બિલકુલ મોયડું છે 10³ ઘાત અને 10³ ની બદલે શું મૂકું મેં કિલોગ્રામ રાઈટ એવું જ આ બીજું ગણીએ કેટલી ઘાત મૂકશું અહીંયા 0.1 0.1 એટલે 10⁻¹ ઘાત 1⁶ એટલે છેદમાં કેટલી ઘાત આવશે 2 ઉપર આવે તો -2 0.001 એટલે પોઈન્ટ પછી કેટલા ઘાત તો કે 1 2 3 એટલે 10⁻³ ઘાત અને 10⁻³ ઘાત હવે જુઓ જઈને આમાં શું વધશે તો કે આમાં 1 ને 2 3 ને 3 6 -6 + 3
માઇનસ 3 એટલે અહીંયા શું વધે છે તો કે 10 ની માઇનસ 3 ઘાત વધે છે અને 10 ની માઇનસ 3 માટે શબ્દ શું વાપરી શકાય તો કે 10 ની માઇનસ 3 એટલે મિલી 10 ની માઇનસ 3 એટલે મિલી તો અહીંયા મીટર એઝ ઇટ ઇઝ છે અને 10 ની માઇનસ 3 માટે શું એટલે અહીંયા 1 ગુણ્યા 10 ની માઇનસ 3 લખી શકો તો એને તમે કહી શકો 1 આની બદલે શું મૂકાય તો કે મિલી અને મીટર તો તમારી પાસે હતું જ એનો મતલબ કે 1 મિલી મીટર રાઈટ અમને ગણવાનો પ્રયત્ન કરીએ તો 100 એટલે 10 ની 2 ઘાત 1 ના છેદમાં 0.01 મતલબ છેદમાં 10 ની માઇનસ 2 ઘાત ઉપર આવે તો 10 ની પ્લસ 2 ઘાત જો આ ઘાત લખું છું ખાસ જોજો 10 ની માઇનસ 2 ઘાત ઉપર આવે તો પ્લસ 2 ઘાત 1 2 ને 3 એટલે 10 ની પ્લસ 3 ઘાત છેદમાં 10 ની માઇનસ 1 ઘાત ઉપર આવે તો 10 ની પ્લસ 1 ઘાત 0.1 એટલે છેદમાં 10 ની માઇનસ 1 ઘાત ઉપર આવે તો 10 ની પ્લસ 1 ઘાત ઓકે ચલો આમાં ટોટલ મારો જોઈને 2 ને 2 4 ને 3 7 ને 1 8 ને 1 9 ઓહો સોરી કે આ તો 1 ગુણ્યા 10 ની 9 ઘાત બાઇટ થયું ભાઈ 1 ગુણ્યા 10 ની 9 ઘાત બાઇટ કે બાઇટ એટલે શું તો હમણાં ખબર પડી જશે ઓકે 10 ની 9 બરાબર છે આપણી પાસે કે મૂક જેવું તો કે હા 10 ની 9 બરાબર તો ગીગા મૂકી શકીએ એનો મતલબ કે તમે કહી શકો 1 આની બદલે શું આવશે તો કે ગીગા બાઇટ ગુજરાતીમાં લખો તો પણ ચાલશે કશો વાંધો નથી એનો મતલબ કે 1 ગીગાબાઇટ અને ભાઈ 1 ગીગાબાઇટ એટલે એને આપણે ટૂંકમાં શું કહીએ છીએ તો કે એને આપણે કહીએ 1 જીબી આપણે નથી 1 જીબી 2 જીબી 5 જીબી શબ્દ વાપરતા બસ એ આ જ આપણું જીબી કેવું આપણું રાઈટ ચલો આની ગણતરી કરીએ જો આ છે એક્સ્ટ્રા હતું રાઈટ અચ્છા આમની ગણતરી કરીએ ચલો કરાવો ફટાફટ અહીંયા કેટલી ઘાત મૂકશું છોકરાઓ કેટલી ઘાત મૂકશું તો કે પોઈન્ટ પછી આંકડા ગણો સર 1 2 3 4 એટલે 10 ની પ્લસ 4 ઘાત પ્લસ 4 આવશે ન આવે માઈનસ 4 આવશે રાઈટ એવી જ રીતે 10 ની 2 ઘાત એમાં કેટલી આવશે તો કે ભાઈ એમાં તો આપી દીધી છે પ્લસ 2 આમાં છેદમાં 10 ની માઈનસ 2 ઘાત ઉપર આવે એટલે 10 ની માઈનસ 2 જ ઇટ ઇઝ ન રહીએ પ્લસ 2 થઈ જાય સમજાય છે ને ફાઇન વેરી ગુડ ચલો અને 0.01 0.01 ને 10 ની માઇનસ 2 10 ની માઇનસ 2 એટલે 10 ની માઇનસ 2 ચલો શું વધે છે તો કે માઇનસ 4 અને માઇનસ 2 એટલે માઇનસ 6 પ્લસ 2 પ્લસ 2 એટલે પ્લસ 4 માઇનસ 6 પ્લસ 4 માઇનસ 2 માઇનસ 2 એટલે સેન્ટી માઇનસ 2 એટલે સેન્ટી એટલે 1 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત મીટર અને 10 ની માઇનસ 2 બરાબર શું ઉપયોગ કરી શકાય તો કે સેન્ટી શબ્દનો ઉપયોગ કરી શકાય સર તો ચલો કરીએ તો 1 આની બદલે સેન્ટી અને મીટર એઝ ઇટ ઇઝ એનો મતલબ કે 1 સેન્ટી રાઈટ આ ખાલી એક પ્રેક્ટિસ માટે કરાયું છે કે આ પૂર્વકનું ઉપયોગ કેમ થાય તો કે અનુરૂપ ઘાત ક્યાંય આવતી હોય તો એ ઘાતની બદલે શબ્દ દર્શાવી શકાય અથવા ઊંધું ક્યાંક શબ્દ આવ્યો હોય તો એને ઘાત દર્શાવી શકાય ક્લિયર છે લખવા માટે સ્ક્રીનશોટ લઈ શકો ઓકે તો નેક્સ્ટ હવે આપણે જોવાનું છે અમુક ટર્મ્સ આપી છે મતલબ અમુક શબ્દો છે એ શબ્દોને થોડા વ્યવસ્થિત રીતે સમજવાના એકદમ સહેલા છે એમાંથી મોટા ભાગના શબ્દો એવા છે કે તમે કાયમી યુઝ કરો છો પણ છતાંય એમની થોડીક ડિટેલ આપણે જોઈ લઈએ રાઈટ સૌથી પહેલું આપ્યું છે દળ તો દળ કોને કહેવાય અને બીજું આપ્યું છે વજન તો સામાન્ય રીતે આપણે દળની બદલે વજન વજનની બદલે દળ શબ્દ વાપરતા હોઈએ પણ એક્ચ્યુઅલમાં બે વસ્તુ અલગ છે ક્યારેક આપણે બોલી જઈ વાત અલગ છે પરંતુ મૂળભૂત સાયન્ટિફિકલી જોવા જાવ તો બે અલગ છે દળ એટલે શું તો કે પદાર્થમાં રહેલા દ્રવ્યનો જથ્થો એને દળ કહેવાય પદાર્થમાં રહેલા દ્રવ્ય દાખલા તરીકે હું પોતે પદાર્થ છું તો મારું ટોટલ જે દ્રવ્ય થાય એના જથ્થાને શું કહેવાય તો કે દળ અને વજન એટલે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ વજન એટલે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ તો દળ છે માની લો મારું અહીંયા દળ માપું તો ગુરુત્વાકર્ષણ લાગ્યું છે રાઈટ તો અમારું દળ સપોઝ 60 કિલોગ્રામ છે તો મારું અહીંયા દળ 60 કિલોગ્રામ છે વજન 60 કિલોગ્રામ છે પરંતુ માની લો મને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો મારું દળ ન્યાય 60 જ રહેશે પરંતુ ન્યાય મારું વજન બદલી જશે કારણ કે પૃથ્વી ઉપરનું ગુરુત્વાકર્ષણ બળ જુદું હોય ચંદ્ર ઉપરનું ગુરુત્વાકર્ષણ બળ જુદું હોય રાઈટ તો વજન છે એ ગુરુત્વાકર્ષણ બદલશે તો વજન બદલી જશે મતલબ કોઈ પણ પદાર્થને કોઈ પણ જગ્યાએ લઈ જાવ તો દળ અચળ રહેશે એનું વજન બદલશે અને આપણે જે ચર્ચાઓ કરશું એ હંમેશા દળની કરશું વજનની નહીં કરીએ રાઈટ
અચ્છા, હવે દળને માપવા માટે શું તો કે એનાલિટિકલ બેલેન્સ નો ઉપયોગ કરવા માટે એટલે કે વૈશ્વિક તુલાનો ઉપયોગ થાય એવું લખ્યું છે. વજન કાંટો, તુલા એટલે વજન કાંટો, બેલેન્સ એટલે અહીંયા વજન કાંટાની વાત છે. વૈશ્વિક તુલા એનાલિટિકલ મતલબ કે નાનામાં નાનું બારીક વજન માપી શકે, પોઈન્ટ પછીના 4-5 આંકડા સુધીનું વજન માપી શકે એનો ઉપયોગ થાય, જેથી કરીને વધારે પરફેક્ટ દળ મળી શકે. રાઈટ, તો દળ માપવા માટે એનાલિટિકલ બેલેન્સ નો ઉપયોગ થાય અને દળનો એસઆઈ એકમ શું છે તો કે કિલોગ્રામ છે. વજન એટલે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. તો ખાસ દળ અને વજન વચ્ચેનો જે ડિફરન્સ છે એ ખબર હોવી જોઈએ. એના પછી ત્રીજી ટર્મ સમજવાની છે, એકમ, સોરી કદ. તો કદ એટલે શું તો કે આપણે જે નો લઈ કદ, 1 લિટર પાણી લીધું, 2 લિટર તેલ લીધું, 4 લિટર દૂધ લીધું, રાઈટ, એ જે બધું લઈએ લિટરમાં લઈએ છીએ એનો એકમ શું છે તો કે કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તમે કરતા હોય કદ ગોતવા માટે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, હવે એમાંથી લંબાઈ નો એસઆઈ એકમ છે આપણી પાસે મીટર, બરાબર, એટલે લંબાઈ નો ઘન થયો. ઓકે, ત્રણ વસ્તુ છે એટલે લંબાઈ નો ઘન થયો. લંબાઈ જેમાં માપીએ તો કે લંબાઈ નો એસઆઈ એકમ મીટર છે. લંબાઈ નો એસઆઈ એકમ મીટર છે તો એકચ્યુઅલી એનો એકમ શું થઈ જશે તો કે મીટર ક્યુબ થઈ જશે. અહીંયા હું મીટર મૂકી દઉં તો અહીંયા શું થઈ જાય તો કે મીટર નો ઘન ક્યુબ. ઓકે, તો આમનો એસઆઈ એકમ શું થશે તો કે મીટર ક્યુબ. આમ તો એસઆઈ એકમ ના કહેવાય, સાધિત એકમ કહેવાય. લીટર વાપરતા હોય આપણે, મીટર ક્યુબ બહુ ઓછું વાપરીએ છીએ, સેન્ટીમીટર ક્યુબ, ડેસીમીટર ક્યુબ બહુ ઓછું વાપરીએ છીએ. આપણા જનરલ યુઝમાં, વ્યવહારિક યુઝમાં આપણે શેનો ઉપયોગ કરીએ તો કે લીટરનો. તો એ લીટરને એનો સામાન્ય એકમ અથવા એનો વ્યવહારુ એકમ કહેવાય. ઓકે, અને બે સાદા ગણતરીઓ આપ્યા, રિલેશન આપ્યા છે. 1 લિટર બરાબર તો કે 1000 મિલીલીટર અને 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર તો કે 1 ડેસીમીટર ક્યુબ. ઓકે, એટલે આ બધું ઇક્વલ જ છે. 1 લિટર બરાબર 1000 ml, 1000 ml બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ અને 1000 સેન્ટીમીટર બરાબર 1 ડેસીમીટર ક્યુબ. તો આવો પ્રશ્ન પૂછે કે 1 લિટર બરાબર ખાલી જગ્યા ડેસીમીટર ક્યુબ, તો એનો જવાબ આવે 1. 1 લિટર બરાબર 1 ડેસીમીટર ક્યુબ. અને આ જે કોઈ પણ નું કદ માપવું હોય આપણે કેમેસ્ટ્રીમાં, તો એના માટે અંકિત નળાકાર એટલે કે મેઝરિંગ સિલિન્ડર, બ્યુરેટ, પીપેટ આ બધાનો ઉપયોગ થાય. આ શું મેઝરિંગ સિલિન્ડર છે, બ્યુરેટ છે, પીપેટ છે, જે મેઝરિંગ ફ્લાસ્ક હોય એ બધું તમને ટેક્સ્ટ બુકમાં ડાયાગ્રામ્સ આપ્યા છે અને જ્યારે આપણે રૂબરૂ મળવાના છીએ ત્યારે પ્રેક્ટિકલમાં આપણે બધા સાધનો જોશું અને ડિટેલમાં સમજશું કઈ રીતે માપવાનું હોય, કઈ રીતે એમના કાપા મેચ કરવાના હોય વગેરે વગેરે બધી ડિટેલ ત્યાંથી જોશું. રાઈટ, તો આ થઈ ગઈ કદની વાત. નેક્સ્ટ છે ઘનતા. ઘનતા એટલે ડેન્સિટી. ઘનતા એટલે ડેન્સિટી. ઘનતા કોને કહેતો કે એકમ કદમાં રહેલ દ્રવ્યન જથ્થો, તો એને ઘનતા કહેતો કે પદાર્થમાં રહેલ દ્રવ્યન જથ્થો દળ કહેવાય. એ પદાર્થ આખો છે અને આ એકમ કદ ચોક્કસ, મતલબ હું એમ કહું કે આનું એકમ કદ 1 સેન્ટીમીટર ક્યુબ, તો એમાં કેટલો પદાર્થનો જથ્થો છે, દ્રવ્યનો જથ્થો છે, એને ઘનતા કહેવાય. રાઈટ, અને ઘનતાનો એકમ શું થાય તો કે ઘનતા એટલે દળના છેદમાં કદ. અને હજી કેવું હોય તો એકમ કદમાં રહેલો દળ, દળ એટલે પાછું શું તો કે દ્રવ્યનો જથ્થો. એકમ કદમાં રહેલો દ્રવ્યના જથ્થાને દળ ઘનતા કહેવાય. એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને ઘનતા કહેવાય. તો એ તો વ્યાખ્યા લખી છે. રાઈટ, તો ઘનતા બરાબર દળના છેદમાં કદ. એમનો સિમ્બોલિક રિપ્રેઝન્ટ કરવું હોય તો d is equal to m by v. ઘનતા ડેન્સિટી d is equal to m by v. અથવા તો ઘણી વખત ઘનતાને રો વડે પણ દર્શાવે. આને કહેવાય રો, r h o, રો. બરાબર, રો ઇઝ ઇક્વલ ટુ એમ બાય વી. ટૂંકમાં ઘનતાને ડી વડે પણ દર્શાવે છે, રો વડે પણ દર્શાવે છે. રાઈટ, સો દેટ ઇઝ અ ફોર્મ્યુલા ટુ ફાઇન્ડ ધી ડેન્સિટી, ઘનતા. અચ્છા, ઘનતા, દળ અને કદ ત્રણમાંથી ગમે એક આઈ બે આઈપા હોય, ઘનતા, દળ અને કદ ત્રણમાંથી ગમે બે આઈપા હોય, ત્રીજું ગોતી શકાશે. રાઈટ, અચ્છા, એમનો એકમ, ઘનતાનો એકમ મેળવવો હોય તો કે તો મેળવીએ. દળનો એસઆઈ એકમ શું તો કે કિલોગ્રામ, કદનો એસઆઈ એકમ શું તો કે મીટર ક્યુબ. દળનો એસઆઈ એકમ કિલોગ્રામ, કદનો એસઆઈ એકમ મીટર ક્યુબ. તો આપણો એકમ શું થશે તો કે કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. છોટો એકમ લેવો હોય, નાનો એકમ લેવો હોય તો ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. કિલોગ્રામ નું નાનું લીધું ગ્રામ, મીટર ક્યુબ નું નાનું લીધું સેન્ટીમીટર ક્યુબ. તો એમનો નાનો એકમ લેવો હોય તો ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ થાય. અચ્છા, આ એકમ જે કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ છે એમનો એસઆઈ એકમ છે તો કે ના, એસઆઈ એકમ તો ઓલા 7 જ છે મૂળભૂત, એમના 7 મૂળભૂત છે, એના ઉપરથી મેળવેલો છે તો એને કહેવાય સાધિત એકમ અથવા ઉપજાવેલો એકમ.
નેક્સ્ટ ચર્ચા કરવી છે તાપમાનની, કેમ તાપમાન ગરમી રાઈટ, તાપમાનનો SI એકમ શું છે તો કે કેલ્વિન, જે આપણે ઓલરેડી ભણી ગયા આગળ. ઓકે, હવે તાપમાન મેઈન ત્રણ વસ્તુમાં માપીએ, એક અંશ સેલ્સિયસમાં માપીએ અથવા ડિગ્રી સેલ્સિયસમાં માપીએ, અંશ અથવા ડિગ્રી બે બોલીએ છીએ, બીજું ડિગ્રી ફેરનહીટ અથવા અંશ ફેરનહીટમાં માપીએ અને ત્રીજું કેલ્વિનમાં માપીએ. બરાબર, સેલ્સિયસ ફેરનહીટ અને કેલ્વિન આ ત્રણેયનો ઉપયોગ થાય છે. હવે એમાંથી કોઈ પણ એકમાં આપ્યું હોય તમારે બીજામાં કન્વર્ટ કરવું હોય તો કે એકમાં આપ્યું છે બીજામાં કન્વર્ટ કરવું હોય તો એના માટેની બે સંબંધો આપ્યા છે, રિલેશન આપ્યા છે. એક છે ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 955 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32 ડિગ્રી ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32 અને બીજું છે કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ સેલ્સિયસ પ્લસ 273.15 કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ સેલ્સિયસ પ્લસ 273.15. ફેરનહીટ માંથી સેલ્સિયસમાં અથવા સેલ્સિયસ માંથી ફેરનહીટમાં ફેરવવું હોય તો પેલો સંબંધ વપરાશે, કેલ્વિન માંથી સેલ્સિયસમાં અથવા સેલ્સિયસ માંથી કેલ્વિનમાં ફેરવવું હોય તો બીજું વપરાશે. અને ખાસ યાદ રાખવાનું કે કેલ્વિનનું ઋણ મૂલ્ય શક્ય નથી. ઓકે, હવે મને પ્રશ્ન થાય કેલ્વિનમાં આપ્યું હોય ફેરનહીટમાં ફેરવવું હોય તો કેવું વપરાય? પેલું બીજું, કેલ્વિનમાં આપ્યું હોય અને ફેરનહીટમાં ફેરવવું હોય તો કે એનો ડાયરેક્ટ સંબંધ નથી, તો પેલા કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવી નાખે એટલે પેલા બીજા સંબંધનો ઉપયોગ થશે અને સેલ્સિયસ ઉપરથી ફેરનહીટમાં કન્વર્ટ કરી નાખાય એટલે પેલા બીજો સંબંધ વાપરવાનો પછી પેલો બેયનો ઉપયોગ થશે. એવી જ રીતે ફેરનહીટમાંથી કેલ્વિનમાં ફેરવવા હોય તો કે સિમ્પલ, તો પેલા આનો ઉપયોગ કરીને સેલ્સિયસમાં ફેરવી નાખવાનો, ફેરનહીટમાંથી પેલા સેલ્સિયસમાં ફેરવી નાખવાના અને સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવી. ઓકે, ફેરનહીટમાંથી સેલ્સિયસમાં, સેલ્સિયસમાંથી કેલ્વિનમાં. અહીંયા એક વાત ખાસ યાદ રાખજો કે કેલ્વિનનું ઋણ મૂલ્ય શક્ય નથી, કેલ્વિનનું ઋણ મૂલ્ય શક્ય નથી. ઓકે, બીજી વસ્તુ કે આમનો એક સ્ક્રીનશોટ લઈને તમે નોટ બનાવી શકો છો અને આ જે સંબંધો છે બે, આ જે બે સંબંધો છે એમના અમુક ક્વેશ્ચન એકબીજામાં ફેરવવા માટેના નાના નાના ક્વેશ્ચન્સ આની સાથે તમને હું DPP સ્વરૂપે આપીશ. બરાબર, એ તમારે ઘરે સોલ્વ કરવાના છે અને પછી નેક્સ્ટ લેક્ચરમાં હું એનું સોલ્યુશન કરાવીશ, તમારે ચેક કરવાના જવાબ સાચા છે કે ખોટા છે. રાઈટ, ચલો થેન્ક યુ. સ્ક્રીનશોટ લઈ શકો છો.